જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નજીક રૂનવાડ ગામે આવેલ માધવ માઇક્રો નામની ડોલોમાઇટ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમિકનું. ફેક્ટરીના ઊંચા શેડ ઉપરથી પડી જવાને લઈ મોત નિપજ્યું છે તેની. જી હા, છોટાઉદેપુર તાલુકાના અને છોટાઉદેપુરથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલ રૂનવાડ ગામની માધવ માઇક્રો નામની ડોલોમાઇટ ફેક્ટરીમાં ફેક્ટરીના ઊંચા શેડ ઉપર કામ કરતા સમયે એક શ્રમિક શેડ ઉપરથી ફેક્ટરીમાં અંદરના ભાગે નીચે ભોય તળિયા ઉપર પટકાતા શ્રમિકનું મોત નિપજ્યું છે. આ ઘટના ગઈકાલે બપોરના 3:13 કલાકે બની હતી અને શ્રમિક ઉપરથી નીચે પટકાયાની ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે ગઈકાલનું શ્રમિકનું મોત નિપજ્યું હોવા છતાં અત્યાર સુધી ફેક્ટરી માલિક ન આવતા અને તેના તરફથી કોઈ દરકાર ન લેવાતા મૃતક શ્રમિકના પરિવારજનો અને ગ્રામજનોમાં ફેક્ટરી માલિક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામના બાવાભાઈ અલસિંગભાઈ રાઠવા ઉંમર વર્ષ 50 વર્ષોથી માધવ માઇક્રોન નામની આ ડોલોમાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિક તરીકે કામ કરતા હતા. માધવ માઇક્રોન કંપનીના બાજુમાં 2 યુનિટ આવેલા છે. ત્યારે ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં બાજુના યુનિટમાંથી ફેક્ટરીનો અન્ય એક કર્મી ખુમલાભાઈ રાઠવા જ્યારે ફેક્ટરી બંધ કરવા ગયા ત્યારે ફેક્ટરીમાં અંદરના ભાગે બાવાભાઈ નીચે પડેલા હતા, જેની તાત્કાલિક જાણ બાવાભાઈના ભાઈને કરી 108 દ્વારા છોટાઉદેપુર નગરની ખાનગી હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરે બાવાભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ બાવાભાઈના ભાઈ સુરપાનભાઈ રાઠવાએ પોલીસને કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક બાવાભાઈના મૃતદેહનું પીએમ કરવા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લઈ જવાયો હતો. સીસીટીવી જોતા ઘટના ગઈકાલે એટલે કે 29/6/2024 બપોરના 3:13 કલાકે બની હતી. છતાંય જે ફેક્ટરીના માલિકના આદેશથી બાવાભાઈ ફેક્ટરીના શેડ ઉપર કામ કરવા ચડ્યા હતા અને અકસ્માતે નીચે પટકાતા મોતને ભેટ્યા, છતાં ફેક્ટરીના માલિક કે અન્ય કોઈ પણ તેના કરતા ધરતાઓ હજુ સુધી સામે નથી આવ્યા કે નથી તેમણે બાવાભાઈના પરિવારને સાંત્વના પાઠવવા સુધાની તસ્દી લીધી નથી. જે ફેક્ટરી માલિકને ત્યાં વર્ષોથી મજૂરી કરી, છતાંય ફેક્ટરી માલિકના આવા વલણને લઈ મૃતક બાવાભાઈના પરિવાર અને ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના બીજા દિવસે જનરલ હોસ્પિટલના પીએમ રૂમ ઉપર પીએમ થવાની રાહ જોઈને ઊભેલા પરિવારજનો અને ગામના સરપંચ સમગ્ર મામલે પોતાનો રોષ ઠાલવતા શું કહી રહ્યા છે, આવો તેમને સાંભળીએ. બાવાભાઈ અલસિંગભાઈ એ મારા કાકા થાય છે અને રૂનવાડ કંપનીની અંદર કામ કરતેલા છે. એમને રોજના કોમે બોલાવતેલા, આજે કમસેકમ 50 વર્ષ થઈ ગયા એમને કોમે બોલાવતા. તે આજે કાલે એવું થયું, ઉપર ચડાવેલો પત્રની અંદર એવું બીજા એમની સાથે વાળો મને કીધું કે ઉપર ચડાવીને પડી ગયા, તે મોત થઈ ગયું છે એમનું. ત્યાં સુધી કાલ સુધી આજ સુધી એમનો કોઈ જવાબ નહીં મળ્યો. તો એને જવાબદાર કોણ બને? તે શેઠ કંપનીનો શેઠ બી નહીં આવીને કોઈ જવાબ નથી આપ્યો. એ પરિવારને સાહ સહકાર માટે કોઈ મદદ કરવા તૈયાર નથી. નટુ રાઠવા. અમારા મલાજા ગામના બાવાભાઈ અલસિંગભાઈનો જે છોકરો હતો એ ઉંમર વર્ષ અમુક 45-50 વર્ષનો માણસ હતો. તો મજૂરીએ કારખાનામાં મજૂરી કામે જતો હતો અને કાયમ ત્યાં કામકાજ કરવા જતો હતો અને ત્યાં પતરા હરકું કરવા એ શેટિયા લોકો ઉપર ચડાવેલો અને ત્યાંથી એ ભાઈ પડી ગયા અને ત્યાં કોઈ માણસો એમના કોઈ શેટિયા લોકોના કોઈ હતા નહીં ત્યાં માણસો. એના ફેક્ટરી 2 હતી, 2 મિલો હતી. તો બાજુની મિલમાં ત્યાં પડ્યો તો એ લોકો કોઈ દેખ્યું નહીં, દેખભાળ કોઈ રાખી નહીં. 1.5 કલાક સુધી ત્યાં પડ્યા પછી એ ફફડી ફફડીને એ માણસ મરી ગયો અને આજે એ લોકો અહીંયા કોઈ હાજરી નહીં આપતા. એને કાલ સાંજે 3:10 પડ્યો હતો, એને છેલ્લા 5 વાગ્યે એને દેખી કાઢ્યો
તો ત્યાં મૃત્યુ પામી ગયેલા હતા માણસ. તો એને અમે જાણ કરી, એ શેઠને જાણ કરી કાલ સાંજેની, તો અત્યાર સુધી હમણાં ટાઈમ થયો 11 વાગ્યા 10 વાગ્યાનો ટાઈમ થયો, તો ત્યાં સુધી હજુ એ લોકો અહીંયા કોઈ પણ જવાબ જોવા કે કહેવા કે પૂછવા કે કંઈ આવ્યા નથી. અમારે રાઠવા સમાજના માણસને આ લોકો મજૂરી કરાવી અને આ બધું પટાઈ પટાઈને કામકાજ કરાવ્યું અને આજે મૂર્તિ પામી ગયો. તોય એ ભાઈ શેટિયા લોકો કોઈ અત્યાર સુધી હજુ અહીંયા દેખવા કે પૂછવા કે કોઈ પણ ખરખબર લીધી નથી અત્યાર સુધી હજુ. આમનું આ બધી ખોટી ટેવો છે, વાણિયા લોકો છે, આમને શું કરવાનું પછી? અમારા લોકોનો દુરુપયોગ કરે, આ લોકો મજૂરી કરાવી અને દુરુપયોગ કરાવે અમારા લોકોને. જયંતિભાઈ મંગુભાઈ, સરપંચ મલાજા, છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.